નમસ્તે. મારું જિલ્લો છોટાઉદેપુર અને મારું ગામ ડુંગરવાડ. હું ડુંગરવાડ ચૂંટ ગ્રામ પંચાયતની સરપંચ છું, ડૉક્ટર બીનાબેન એસ રાઠવા. અને હમણાં ડિસેમ્બરની જે સરપંચની ચૂંટણી હતી એમાં હું ચૂંટાઈને હમણાં હું સરપંચ બની છું. હવે કહું કે આમ તો મારો જે અભ્યાસ છે એ પીએચડી સુધીનો છે. મેં ઇતિહાસ વિષયમાં પીએચડી કર્યું છે અને મારા ગુરુ હતા ડૉક્ટર હરિદેસાઈ, જે રાજકીય વિશ્લેષક છે, અને એમના અને મારા હસબન્ડ એમની પ્રેરણાથી આજે હું રાજકારણમાં પ્રવેશી છું. આમ તો જોઈએ તો સરપંચ બન્યા પહેલાં મેં જિલ્લા પંચાયતમાં પણ ઝંપલાવ્યું હતું, પણ ત્યારે હું અપક્ષમાં ઊભી રહી હતી અને ત્યારે પણ સારી એવી લોકોની ચાહના મળી હતી. ત્યારે થોડું થયું હતું કે હું રાજકારણમાં જોડાઉં. પછી એમ કરતાં કરતાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને 2021ની ચૂંટણીમાં હું વિજેતા બની. જોઉં તો રાજકારણ પ્રવેશવા પાછળનું મારું કારણ છે કે સૌ કોઈ જાણે છે કે અમારો જે વિસ્તાર છે એ ટ્રાઇબલ એરિયા છે, આદિવાસીઓનો વિસ્તાર છે. કહેવાય છે કે પહેલાં અને અત્યારે તો જોકે થોડું શિક્ષણનું પ્રમાણ ઊંચું આવ્યું છે. જોવા જઈએ તો હું પણ એક શિક્ષણનું પ્રમાણ ઊંચું આવ્યું છે એનું ઉદાહરણ છું એમ કહું તો ખોટું ના કહેવાય, કારણ કે હું પોતે અહીંયા ડુંગરવાડમાં મારા લગ્ન 12 પાસ કરીને થયા હતા, એના પછી મારા હસબન્ડે મને પીએચડી સુધી ભણાવી. એટલે હું મારા થકી એક મેસેજ આપવા માગું છું મારા લોકોને કે જો આપણે ધારીએ ને તો ઘણું બધું કરી શકીએ છીએ. એટલે અને બીજું કે હું મારા ગામ માટે કંઈક નવીનીકરણ કામ કરવા માગું છું. જેવું કે અત્યારે અમે આરો પ્લાન્ટનું વિચાર્યું છે કે અમે અહીંયા આરો પ્લાન્ટનું કામ એ કરીશું અને મારા જે ડુંગરવાડ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામો છે જેમ કે ડુંગરવાડ, ગંભીરપુરા, ઘોટિયા, સાગદરા, ચેઈના, એ બધા જ ગામને સારું ચોખ્ખું પીવાલાયક પાણી મળી રહે. બીજું કે સારા એવા વિકાસના કામ પણ કરીશ. અને બીજું કે મારા જે લોકો છે એ લોકો જે એમને મળતી સુવિધાઓ છે એના વિશે નથી જાણતા હોતા, તો થોડું ઘણું મારાથી મારી પ્રજા જાગૃત થાય એ મારો આશય છે. અને હું જ્યાં સુધી આ પદ ઉપર રહું ત્યાં સુધી હું બને તો કહે છે કે ફૂલ નહીં પણ ફૂલની પાકડી સહી મારા જેટલા લોકોને હું જાગૃત કરી શકું એ મારો પ્રયત્ન રહેશે. અને હું એ જ પ્રયત્નથી મારા લોકોની ચાહનાથી આગળ વધીશ અને લોકોનો સારો એવો વિકાસ કરીશ એવી મારી ઈચ્છા છે.